હલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ. હું સચિન પરમાર આવી ગયો છું એક નવા જ વિડીયો સાથે. આજે આપણે સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન મેળવીશું. અગાઉના વિડીયોની અંદર આપણે બહુપદીઓનો બેઝિક માહિતી મેળવી. એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, ચલ કોને કહેવાય, સહગુણક કોને કહેવાય, તો આ પ્રકારના અલગ અલગ કોન્સેપ્ટ આપણે પ્રીવિયસ વિડીયોની અંદર ભણ્યા, કે જે બહુપદીય ચેપ્ટર માટે ખૂબ જ પાયાના કોન્સેપ્ટ છે, જે તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. આજે આપણે સ્વાધ્યાય 2.2ના વિવિધ પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. તો આ સોલ્યુશન મેળવતા પહેલા, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવો, કે જેથી અલગ અલગ નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો સૌથી પહેલાં સ્વાધ્યાય 2.1નો પ્રશ્ન નંબર 1 જોઈએ. તો સ્વાધ્યાય 2.1 પ્રશ્ન નંબર 1, તો એમાં જણાવે છે કે નીચે આપેલ અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી તે જણાવો અને આપના જવાબ માટે કારણ પણ જણાવો. તો અહીંયા આપણને કેટલીક બહુપદીઓ આપેલી છે. આ બહુપદીઓમાં એક ચલવાળી બહુપદીઓ આપણે ઓળખવાની છે. બસ એટલું છે કે આપેલી આપણને જે અહીંયા જે અભિવ્યક્તિઓ આપેલી છે એ બહુપદી છે કે નહીં, અને છે તો એક ચલવાળી બહુપદી કઈ છે એ આપણે ચકાસવાનું છે. હવે બહુપદીઓ માટે કેટલીક બાબતો તમારે યાદ રાખવાની જરૂરી છે. જેમ કે બહુપદી હોય તો બહુપદીની અંદર ચલ હોય, કાં તો એક ચલ હોય અથવા તો એક કરતાં વધારે ચલ પણ હોય. જો એની અંદર એક જ ચલ હોય તો એને એક ચલવાળી બહુપદી કહેવાય. હવે આ બહુપદીની અંદર જે ચલ હોય એની ઘાત કેવી હોવી જોઈએ, તો પૂર્ણાંક હોવી જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. કોઈ પણ બહુપદી હોય તો એ બહુપદીની ઘાત કેવી હોવી જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. તો બહુપદીની ઘાત કેવી હોવી જોઈએ, બહુપદીની ઘાત પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. પૂર્ણ સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ, તો 0, 1, 2, 3, તો આ પ્રકારની સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો બહુપદીની ઘાત કેવી હોવી જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. હવે પૂર્ણ સંખ્યાઓ કોને ના કહેવાય, ધારો કે બહુપદીની ઘાત આ રીતે હોય, વર્ગમૂળ હોય, તો વર્ગમૂળ એટલે શું સમજવાના, એક તૃતીયાંશ સમજવાના. આવી રીતે હોય કે ઘનમૂળ, તો ઘનમૂળ એટલે શું સમજવાના, એક તૃતીયાંશ સમજવાના. ચતુર્થમૂળ હોય તો એક ચતુર્થાંશ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. તો ચલો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ. તો સૌથી પહેલી અભિવ્યક્તિ જોઈએ. તો પ્રથમ અભિવ્યક્તિ, એની અંદર શું ચેક કરવાનું, બહુપદી કોને કહેવાય, તો બહુપદીની અંદર જે ચલ હોય એ ચલની ઘાત કેવી હોવી જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. પૂર્ણ સંખ્યા એટલે કઈ સંખ્યાઓ, 0, 1, 2, 3, 4 એમ કરતાં કરતાં અનંત સુધી, તો આ સંખ્યાઓ હોવી જોઈએ. તો ચેક કરવાનું સૌથી પહેલાં અહીંયા ચલ કયો છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર એક જ ચલ છે, એક્સ. હવે આ અભિવ્યક્તિની અંદર જ્યાં જ્યાં એક્સ હોય એ બધાની ઘાત કેવી હોવી જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા જો પહેલો એક્સ છે તો એની ઘાત કેટલી છે, 2, તો એ પૂર્ણ સંખ્યા છે. બીજો પછી બીજું શું છે, અહીંયા અહીંયા પણ એક્સ છે તો એની ઘાત પણ કેટલી છે, 1 છે. અહીંયા ઉપર આવી રીતે એક્સ લખ્યા હોય તો આની ઘાત કેટલી સમજવાની, અહીંયા 1 સમજવાના, કશું ના હોય તો કેટલા સમજવાના, 1. તો અહીંયા પણ એક્સની ઘાત કેટલી છે, 1 છે. તો આ શું છે, આ બહુપદી છે. આની અંદર ચલ કેટલા છે, તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર એક જ ચલ છે. તો આ બહુપદી કેવી બહુપદી છે, તો એક ચલવાળી બહુપદી છે. ખેલાયો. હવે બીજા નંબરની બહુપદી જોઈએ. તો બીજા નંબરની બહુપદીમાં પણ સૌથી પહેલાં ચેક કરવાનું ચલ કયો છે. તો બીજા નંબરની બહુપદીમાં ચલ કયો છે, વાય છે. વાયની ઉપર કેટલી ઘાત છે, 2. 2 કેવી સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે. તો આ બીજા નંબરની અભિવ્યક્તિ છે એ પણ બહુપદી છે. હવે એમાં ચલ જોઈએ, તો ચલ પણ કેવો છે, એક જ ચલ છે. તો બીજા નંબરની બહુપદી છે એ પણ એક ચલવાળી બહુપદી છે. ચાલો હવે ત્રીજા નંબરની બહુપદી જોઈએ. હવે અહીંયા ત્રીજા નંબર છે એની અંદર ચલ કયો છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ચલ કયો છે, ટી છે. હવે સૌથી પહેલાં અહીંયા શું આપેલું છે, વર્ગમૂળમાં ટી આપેલા છે, વર્ગમૂળમાં ટી. હવે આ વર્ગમૂળ એટલે શું, તો વર્ગમૂળ એટલે કેટલી ઘાત સમજવાની, એક દૃતીયાંશ. હવે વર્ગમૂળમાં ટી એટલે ટીની એક દૃતીયાંશ ઘાત. તો આ ટી છે, તો ટીની કેટલી ઘાત છે, એક દૃતીયાંશ. હવે આ એક દૃતીયાંશ એ કેવી સંખ્યા છે, અપૂર્ણ સંખ્યા છે, અપૂર્ણાંક છે. એક દૃતીયાંશ કેવી છે, અપૂર્ણ છે, એટલે કે પૂર્ણ સંખ્યા નથી. તો અહીંયા જે
આપણે અભિવ્યક્તિ આપેલી છે એ અભિવ્યક્તિમાં ચલની ઘાત પૂર્ણ સંખ્યા નથી એટલે કે આ જે અભિવ્યક્તિ છે એ બહુપદી જ નથી ખ્યાલ આવે તો એક ચલવાળી બહુપદી કે એનો તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી તો ત્રીજા નંબરની છે એ બહુપદી છે નહીં ચલો ચોથા નંબરે જોઈએ તો ચોથા નંબરની અભિવ્યક્તિ છે એમાં ચલ કયો છે વાય તો અહીંયા વાયની ઉપર કશું નથી એટલે કેટલા સમજવાના એક તો અહીંયા વાયની એક ઘાત અહીંયા શું છે છેદમાં વાય છે હવે જ્યારે પણ છેદમાં હોય એકના છેદમાં વાય એવું લખ્યું હોય તો આને શું કહેવાય વાયની માઇનસ એક ઘાત કહેવાય તો અહીંયા પણ જોઈ શકો છો કે વાયની કેવી ઘાત છે માઇનસ માઇનસ એટલે પૂર્ણાંક કહેવામાં આવે છે જે પૂર્ણ સંખ્યા નથી ખ્યાલ તો આ પણ બહુપદી છે નહીં ત્રીજા નંબરે જોઈએ બધામાં ઘાત કેવી છે પૂર્ણ સંખ્યા છે ખ્યાલ તો આ શું છે બહુપદી તો છે પરંતુ આમાં ચલ કેટલા છે એક બે અને ત્રણ તો આની અંદર ચલની સંખ્યા કેટલી છે ત્રણ છે તો આ બહુપદી છે પરંતુ એક ચલવાળી બહુપદી નથી ખ્યાલ આવ્યો તો બહુપદી કોને કહેવાય તો એવી અભિવ્યક્તિ કે જેમાં ઘાત પૂર્ણ સંખ્યા ના હોય તો એને બહુપદી કહેવાય નહીં ટૂંકમાં એવું યાદ રાખવાનું કે આવી રીતે વર્ગમૂળ હોય કે ઘનમૂળ હોય ચતુર્થમૂળ હોય પણ શામાં ચલમાં એમ કે વર્ગમૂળમાં એક્સ હોય વર્ગમૂળમાં ટી વર્ગમૂળમાં વાય આવું જો તમને જોવા મળે તો એને બહુપદી કહેવાય નહીં તેવી જ રીતે જો છેદમાં તમને એકના છેદમાં એક્સની ત્રણ ઘાત એકના છેદમાં ટી આ પ્રકારનું જોવા મળે અંદર અભિવ્યક્તિની અંદર કોઈ પણ જગ્યાએ આ પ્રકારના એક્સપ્રેશન્સ હોય તો એને બહુપદી કહેવામાં આવશે નહીં તો આ થયો પ્રશ્ન એક કે જેમાં આપણે બહુપદી એક ચલવાળી બહુપદી ઓળખવાની હતી તો ચાલો હવે પ્રશ્ન નંબર બે જોઈએ તો પ્રશ્ન બેમાં જણાવે છે કે નીચેનામાં એક્સ વર્ગનો સહગુણક લખો તો આની અંદર આપણે એક્સ વર્ગનો સહગુણક લખવાનો છે સહગુણક એટલે શું તો જેનો સહગુણક લખવાનો હોય તેની જોડે જે કિંમત રહેલી હોય એને સહગુણક કહેવાય જેમ કે અહીંયા એક્સ વર્ગનો સહગુણક શોધવાનો છે તો આ જે બહુપદી છે એની અંદર સૌથી પહેલાં એક્સ વર્ગ શોધવાના તો એક્સ વર્ગ ક્યાં છે આ રહ્યા હવે એક્સ વર્ગની જોડે અહીંયા કોઈ સંખ્યા છે નથી તો જો કોઈ સંખ્યા ના હોય તો આપણે કેટલા સમજવાના એક સમજવાના અને આગળ નિશાની કેવી છે વત્તાની તો આપણે વત્તાની નિશાની લખતા નથી તો પહેલી જે બહુપદી છે એમાં એક્સ વર્ગનો સહગુણક કેટલો છે એક છે તો પ્રથમ બહુપદીમાં એક્સ વર્ગનો સહગુણક કેટલો છે એક છે ચલો ત્યારબાદ બીજા નંબરની બહુપદી જોઈએ તો બીજા નંબરની બહુપદીમાં એક્સ વર્ગનો સહગુણક શોધવાનો તો સૌથી પહેલાં એક્સ વર્ગ શોધવાના ક્યાં છે આ રહ્યા તો અહીંયા એક્સ વર્ગ છે એની જોડે કોઈ સંખ્યા છે તો અહીંયા સંખ્યા નથી તો કેટલા સમજવાના એક સમજવાના જોડે શું છે માઇનસ તો માઇનસ લખવાના માઇનસની નિશાની હોય ત્યારે આપણે લખીએ છીએ તો બીજી બહુપદીમાં એક્સ વર્ગનો સહગુણક કેટલો છે માઇનસ એક છે ત્રીજા નંબરની બહુપદી જોઈએ તો એમાં પણ એક્સ વર્ગનો સહગુણક તો એક્સ વર્ગ ક્યાં છે આ રહ્યા એક્સ વર્ગની જોડે શું લખેલું છે પાઈ ભાગ્યા બે તો પાઈ ભાગ્યા બે તો પાઈ તૃતીયાંશ તો ત્રીજા નંબરની બહુપદીમાં એક્સ વર્ગનો સહગુણક કેટલો છે પાઈ તૃતીયાંશ છે ચોથા નંબરની બહુપદી જોઈએ તો ચોથા નંબરની બહુપદીમાં કોનો સહગુણક શોધવાનો છે એક્સ વર્ગનો તો આ બહુપદીમાં એક્સ વર્ગ શોધવાના તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બહુપદીમાં એક્સ વર્ગ છે નહીં તો નથી તો સહગુણક કેટલો લેવાનો ઝીરો જો બહુપદીની અંદર જેનો સહગુણક શોધવાનો હોય એ પદ જ ના હોય તો સહગુણક કેટલો લેવાનો ઝીરો તો આ થયો પ્રશ્ન નંબર બે કે જેમાં આપણે એક્સ વર્ગ આપેલી ચાર બહુપદીઓની અંદર એક્સ વર્ગનો સહગુણક શોધવાનો હતો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણમાં જણાવે છે કે 35 ઘાતાંકવાળી દ્વિપદી કેવી દ્વિપદી કેવી દ્વિપદીનું ઉદાહરણ આપવાનું છે દ્વિપદી એટલે એમાં પદ કેટલા લેવાના છે બે પદ લેવાના છે અને ઘાતાંક કેટલો લેવાનો છે 35 એટલે કે આપણે જે પણ દ્વિપદી લખીશું એ દ્વિપદીની અંદર મહત્તમ ઘાતાંક કેટલો હોવો જોઈએ 35 તો ધારો કે હું લઉં છું દ્વિપદીની અંદર ચલ લઉં છું એક્સ તો એક્સની કેટલી ઘાત 35 અહીંયા કોઈ સંખ્યા લખવી હોય તો લખાય ના લખવી હોય તો પણ ચાલે અને અહીંયા વત્તા દ્વિપદી એટલે બે પદ લેવાના છે અહીંયા લખી લઉં છું બે તો આ શું છે દ્વિપદી છે કે નહીં એક અને બે પદ છે એટલે આ શું છે દ્વિપદી છે મહત્તમ ઘાતાંક કેટલી છે 35 તો 35 ઘાતાંક થઈ તો આપણને માંગેલું ઉદાહરણ એક્સની 35 ઘાત વત્તા બે આવા તો ઘણા બધા ઉદાહરણ તમે જાતે પણ બનાવી શકો શું યાદ રાખવાનું દ્વિપદી એટલે બે પદ હોવા જોઈએ ઘાતાંક કેટલો હોવો જોઈએ 35 તો 35 ઘાતાંકવાળી દ્વિપદી
તથા આની અંદર પણ એવું છે કે 100 ઘાતાંક વાળી એક પદી સુયાવળા કેટલા પદ લેવાના છે એક પદ લે એટલે અહીંયા આપણે લખીશું એની અંદર પદ કેટલા લેવાના છે એક જ લેવાના છે તો આપણે ધારો કે હું લઉં છું x લખું 100 ઘાતાંક ઘાતાંક કેટલી લેવાની છે 100 તો x ની ઉપર લખી દેવાના 100 તો આવા પણ ઘણા બધા ઉદાહરણો તમે જાતે બનાવી શકો અહીંયા 7 લખું તો 7x ની 100 ઘાત તો અહીંયા જોઈ શકો છો પદ 1 છે ઘાતાંક કેટલો છે 100 છે તો 100 ઘાતાંક વાળી એક પદીનું પણ આ ઉદાહરણ છે તો આ થયો પ્રશ્ન નંબર 3 કે જેમાં 35 ઘાતાંક વાળી દ્વિપદી અને 100 ઘાતાંક વાળી એક પદી આપણે શોધવાની એનું ઉદાહરણ આપણે આપવાનું હતું તો ચાલો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ તો પ્રશ્ન 4 માં જણાવે છે કે નીચે આપેલ બહુપદીઓની ઘાત જણાવો તો આપણે અહીંયા 4 બહુપદીઓ આપેલી છે અને આ બહુપદીઓની ઘાત જણાવવાની છે શેષાની ઘાત બહુપદીની ઘાત હવે બહુપદીની ઘાત કોને કહેવાય તો બહુપદીની અંદર જે ચલ હોય એની મહત્તમ ઘાતાંક હોય એને બહુપદીની ઘાત કહેવામાં આવે છે તો પહેલી બહુપદી છે એમાં બહુપદીની ઘાત કેટલી થશે તો અહીંયા જોવાનું ચલ કયો છે તો આ બહુપદીની અંદર ચલ છે x આ x ની વધારેમાં વધારે કેટલી ઘાત આપેલી છે તો અહીંયા x ની ઉપર કશું નથી એટલે કેટલા સમજવાના એક સમજવાના તો અહીંયા x ની એક ઘાત છે અહીંયા 2 છે અને અહીંયા 3 છે તો મહત્તમ ઘાત કેટલી થઈ 3 થઈ તો આ પહેલા નંબરની જે બહુપદી છે એની એટલે બહુપદીની ઘાત કેટલી થશે 3 થશે ચાલો તેવી રીતે બીજા નંબરની બહુપદી જોઈએ તો આ બહુપદીમાં પણ ચલ કયો છે તો બહુપદીની અંદર ચલ છે y હવે અહીંયા એક જ y છે એના સિવાય બીજી કોઈ બીજો કોઈ ચલ એટલે કે y છે નહીં તો y ની મહત્તમ ઘાત કેટલી છે તો અહીંયા 2 છે તો આ બહુપદીની ઘાત કેટલી થશે 2 થશે ચાલો તેવી જ રીતે ત્રીજા નંબરની બહુપદી જોઈએ ત્રીજા નંબરની બહુપદીમાં ચલ કયો છે t તો t ની ઘાત કેટલી છે અહીંયા કશું નથી તો કેટલા સમજવાના 1 તો આ બહુપદીની ઘાત કેટલી થશે 1 થશે ચાલો ત્રીજા ચોથા નંબરની બહુપદી જોઈએ તો ચોથા નંબરની બહુપદીની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે x y કે એવો કોઈ ચલ છે નહીં તો આ ચોથા નંબરની જે બહુપદી છે તે કેવી બહુપદી છે અચળ બહુપદી છે અને અચળ બહુપદીની ઘાત હંમેશા કેટલી થાય 0 થાય તો આ થયો પ્રશ્ન નંબર 4 કે જેમાં આપણે બહુપદીઓની ઘાત જણાવવાની હતી ફરીથી કહી દઉં કે બહુપદીની ઘાત એટલે શું તો બહુપદીની અંદર જે ચલ હોય એ ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહેવામાં આવે છે ચાલો હવે છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર 5 જોઈએ તો પ્રશ્ન નંબર 5 માં જણાવે છે કે નીચે આપેલ બહુપદીઓને સુએક દ્વિઘાત અને કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો તો આપણને આ જે બહુપદીઓ આપેલી છે એ કેવી છે સુરેખ બહુપદી છે દ્વિઘાત બહુપદી છે કે ત્રિઘાત બહુપદી છે તે આપણે જણાવવાનું છે તો સુરેખ બહુપદી કોને કહેવાય તો આપણે આગળનો જે પ્રશ્ન હતો પ્રશ્ન નંબર 4 એમાં બહુપદીની ઘાત ઓળખતા શીખ્યા કે બહુપદીની ઘાત કેવી રીતે શોધવાની હવે આ જો બહુપદીની ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય બહુપદીની ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય અને બહુપદીની ઘાત 1 હોય તો એને સુરેખ બહુપદી કહેવાય તો આ બહુપદી કેવી છે દ્વિઘાત છે સુરેખ છે કે ત્રિઘાત બહુપદી છે એ ઓળખવા માટે શું કરવાનું તો સૌથી પહેલા આ બહુપદીની ઘાત શોધવાની તો સૌથી પહેલા પહેલી બહુપદી છે એની ઘાત જોઈએ તો અહીંયા જો ચલ કયો છે x એની મહત્તમ ઘાતાંક કેટલી છે 2 તો આની ઘાત કેટલી છે આ બહુપદીની ઘાત કેટલી છે 2 જો આ બહુપદીની ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય તો આ કેવી બહુપદી છે આ દ્વિઘાત બહુપદી છે બીજા નંબરની બહુપદી જોઈએ તો એમાં તમે જોઈ શકો છો મહત્તમ ઘાતાંક કેટલો છે 3 એટલે કે આ કેવી બહુપદી છે ત્રિઘાત બહુપદી છે ત્રીજા નંબરની બહુપદી જોઈએ તો અહીંયા પણ અહીંયા જુઓ મહત્તમ ઘાતાંક કેટલો છે અહીંયા y એની ઉપર કેટલા છે 2 મહત્તમ ઘાતાંક છે 2 તો આ કેવી બહુપદી છે દ્વિઘાત બહુપદી છે ચાલો તેવી જ રીતે ચોથા નંબરની બહુપદી ચલ કયો છે x એની ઉપર મહત્તમ ઘાતાંક કેટલી છે અહીંયા કશું નથી તો કેટલા સમજવાના 1 સમજવાના તો મહત્તમ ઘાતાંક 1 છે જો મહત્તમ ઘાતાંક 1 હોય તો એને સુરેખ બહુપદી કહેવાય ચલો તેવી જ રીતે પાંચમા નંબરની બહુપદી એમાં પણ ચલ કયો છે t એની ઉપર કેટલા છે કશું નથી એટલે સમજીએ 1 તો 1
આ બહુપદીની ઘાત કેટલી છે એક છે અને બહુપદીની ઘાત એક હોય તો એને સુરેખ બહુપદી કહેવાય છઠ્ઠા નંબરની બહુપદી તો એમાં મહત્તમ ઘાતાંક કેટલો છે બે તો એને દ્વિઘાત બહુપદી કહેવાય અને છેલ્લી અને અંતિમ બહુપદી છે 7x ની 3 ઘાત એમાં મહત્તમ ઘાતાંક કેટલો છે 3 તો એને ત્રિઘાત બહુપદી કહેવાય તો આપેલી બહુપદીને આપણે કઈ બહુપદી દ્વિઘાત બહુપદી છે ત્રિઘાત છે અને સુરેખ બહુપદી છે એમાં વર્ગીકરણ કરી તો આજે આપણે સ્વાધ્યાય 2.1 નું સંપૂર્ણ સોલ્યુશન મેળવ્યું આજના વિડિયોમાં આપણે આટલું જ રાખીએ હવે પછીના વિડિયોમાં આપણે આપણો અભ્યાસ આગળ વધારીશું સો ધેટ્સ ઇટ ફોર ટુડે સી ઇન ધ નેક્સ્ટ વિડિયો થેન્ક્સ ફોર વોચિંગ